वलसाड तालुकानी नानी दांती प्राथमिक शाळाना प्रोजेक्ट कोविड 19 ट्रेकर अने निवारणनी राष्ट्रीय कक्षाए पसंदगी थवा पामी छे। नानी दांतीनी प्राथमिक शाळाना बाळ वैज्ञानिक ग्रुप द्वारा शिक्षक उमेश टंडेल अने आचार्य शैलेश पटेलना मार्गदर्शन हेठळ टकाउ जीवन माटे सामाजिक नवीनता आधारित कोविड 19 ट्रेकर अने निवारणनो प्रोजेक्ट तैयार करवामां आव्यो हतो। आ प्रोजेक्टनो प्रदर्शन साइंस सिटी खाते करायो हतो, जेमां आ प्रोजेक्टनी राज्यकक्षाए पसंदगी थता आगामी दिवसोमां राष्ट्रीय बाळ विज्ञान परिषद द्वारा करवामां आवनार प्रदर्शनमां आ प्रोजेक्टनी पसंदगी करवामां आवी छे। સરમેમાં અલ્ટ્રાસોનિક સેન્સર, રિલે ડ્રાઈવર, બેટરી, બેલ મોટર અને સર્વો મોટરનું જોડાણ કરેલું છે અને સર અમને રિલે ડ્રાઈવર અને આર્ડિનો બોર્ડનું સાથે કનેક્ટ કરવામાં બહુ મુશ્કેલી પડી છે, તેથી સર અમે અમારા ઓનલાઈન પર અમે સર્ચ માર્યા અને અમે આર્ડિનો બોર્ડ અને રિલે ડ્રાઈવરનું જોડાણ કર્યું અને અમને એમાં તકલીફ પડી અને અમે બે ત્રણ વાર ટ્રાય કરી અને અમારા નજીકમાં રહેતા ઇલેક્ટ્રોનિક ભાઈ પાસે અમે આ સર્કિટ તૈયાર કરી સર અમને રાજ્યકક્ષાએ આ નંબર આવ્યો છે અમારીમાં ખૂબ જ આનંદી લાગે છે સર અમે રાજ્યકક્ષાએ વલસાડ જિલ્લા તરફથી પોતાનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીયકક્ષાએ સિલેક્ટ થયા તેવી જ રીતે સર રાષ્ટ્રીયકક્ષાએ પણ ગુજરાત રાજ્ય તરફથી અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું અને ગુજરાત રાજ્ય અને વલસાડ જિલ્લાનું તેમજ અમારા ગામનું નામ રોશન કરીશું હવે અમારો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું નામ છે કોવિડ 19 ટ્રેકર એન્ડ પ્રિવેન્શન અત્યારે આપણને બધાને જ ખબર છે કે આજે વિશ્વમાં કોરોના જેવી મહામારી જે છે એ સમગ્ર વિશ્વમાં એના લીધે લોકો ખૂબ જ હેરાન થાય છે અને એ સમસ્યાને ધ્યાનમાં લઈને અમે આજે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એમાં અમે ત્રણ પ્રકારની થીમ તૈયાર કરી છે કે જેમાં કોન્ટેક્ટલેસ બિલની વાત કરીએ સૌપ્રથમ તો એ જે કોન્ટેક્ટલેસ બિલ છે એ અમારા જે ગામ છે નાની દાટી ગામના જે લોકો છે એ મોટે ભાગે માછીમારો હોય છે અને માછીમારો એ શ્રદ્ધા ભગવાન ઉપર શ્રદ્ધા વધારે રાખતા હોય છે અને દર્શન માટે મોટે ભાગે જતા હોય છે અને ખાસ કરીને જે નવરાત્રી હોય કે શિવરાત્રી હોય એવા જે પ્રસંગો છે એમાં શ્રદ્ધાળુની ભીડ વધારે પડતી રહેતી હોય છે તો એ સમસ્યાને ધ્યાનમાં લઈને અમારા ગામ માટે અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને તેવી જ રીતે આજે શાળાઓ અને કોલેજો પણ કોરોનાને લીધે બંધ છે તો એવી પરિસ્થિતિમાં બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં લઈને આજે ઓનલાઈન શિક્ષણ બાળકોએ કરવું પડે છે જે ઓફલાઈન શિક્ષણ કરતાં વધુ અસરકારક જણાતું નથી તો એ જે બાળકોની વેદના છે એ વેદનાને અમે ધ્યાનમાં લીધી છે અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય કઈ રીતે ઘડી શકાય બાળકો શાળામાં આવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કેવી રીતે કરી શકે એ હેતુને સર અમે ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે ત્યારબાદ એક સ્માર્ટ ડોરબેલ તૈયાર કર્યું છે કે જેમાં આપણા જાહેર સ્થળો દેશના જેમ કે સરકારી કચેરીઓ છે ઓફિસો છે તો એવી જગ્યા પર જો સર આ સ્માર્ટ ડોરબેલ તૈયાર કરી શકીએ તો એન્ટ્રી કોઈપણ વ્યક્તિની એન્ટ્રી થતાની સાથે જ તેનું ટેમ્પરેચર ડિટેક્ટ થઈ જશે જેથી તે વ્યક્તિ નોર્મલ છે કે પછી કોઈક બીમારીથી પીરાય છે એનો આપણને ખ્યાલ આવી જશે એટલે આ જે સ્માર્ટ ડોરબેલ પર જો સરકાર જાહેર સ્થળોએ જો મૂકી દે તો એ પણ આપણા આવનારા ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડે એવું છે હવે આપણા ગુજરાત રાજ્યની લગભગ 250 જેટલી કૃતિઓ આવેલી છે જેમાં 5 વિભાગો છે એ 5 વિભાગમાં અમારો જે પ્રોજેક્ટ છે એ ત્રીજો વિભાગ છે સોશિયલ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ લિવિંગ કે જેમાં લગભગ 42 જેટલી કૃતિ હતી અને આ જે સમગ્ર પ્રેઝન્ટેશન હતું એમાં 250 જેટલી કૃતિઓમાંથી 33 જેટલા પ્રોજેક્ટો રાજ્ય કક્ષાએથી નેશનલ કક્ષા માટે સિલેક્ટ થયા છે કે જેમાં અમારા વલસાડ જિલ્લામાંથી પણ 4 કૃતિઓ ગઈ હતી કે જેમાં અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો છે અને એ બાબતને અમને ખૂબ જ લાગણી છે હવે આ જે એનસીએસસીનો જે કાર્યક્રમ છે એ રિસર્ચ બેઝ આધારિત છે કે જેમાં બાળકો 2-3 મહિના સુધી રિસર્ચ બેઝ પર કાર્ય કરતા હોય છે તો અમારા બાળકોએ પણ આ રીતે રિસર્ચ બેઝ પર કાર્ય કર્યું એ લોકો જાહેર સ્થળો છે મંદિરો છે સ્કૂલો છે એ બધી જગ્યાએ એ લોકો ડેટા કલેક્શન માટે ગયા એનું એનાલિસિસ કર્યું અને એના